नमस्कार मित्रों, नाणाकीय वर्ष 2023-24 એટલે કે એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીનું જે એક વર્ષ છે એ એક વર્ષ માટે રાજ્ય સરકારે બજેટ જે છે એ જાહેર કર્યું છે. તો આ રાજ્ય સરકારના આ બજેટમાં ખેતી અને ખેડૂતો માટે શું શું મહત્વની જાહેરાતો થઈ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું. તો મિત્રો, જે આપણા રાજ્યના નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ, એમને જે બજેટ કર્યું છે એ બજેટનું કદ 3,01,000 કરોડ રૂપિયા જેટલું છે, જે ગત વર્ષના બજેટ કરતાં, જે ગત વર્ષે જાહેર થયું હતું બજેટ એના કરતાં વધારે છે. હવે ખેતી અને એને સંલગ્ન જે વિભાગો છે અને જે સહકાર વિભાગ છે એના માટે 21,605 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. ગત વર્ષે જે બજેટ રજૂ થયું હતું એમાં રાજ્ય સરકારે અંદાજે 7,700 કરોડની જોગવાઈ જે ખેતી વિભાગ માટે કરી હતી. એટલે એમ કહેવાય કે ગત વર્ષ કરતાં બજેટ લગભગ 2.5 ગણું કૃષિ ક્ષેત્ર માટે વધ્યું છે. પણ અહીંયા મિત્રો એક મુદ્દો મહત્ત્વનો છે કે ઘણા બધા એવા વિભાગો હતા કે જે ની ગણતરી જે તે વિભાગમાં થતી હતી, પણ પછી સરકારે એવો નિર્ણય લીધો કે જે ખેતી સંલગ્ન યોજનાઓ છે એ બધી એક જ માળખા નીચે લેવામાં આવે. તો એ રીતે લેવાની પદ્ધતિના કારણે બજેટમાં અહીંયા નોંધપાત્ર વધારો થયો હોવાની સંભાવના મને દેખાઈ રહી છે. હવે જે બજેટમાં મહત્ત્વની જાહેરાતો થઈ છે મિત્રો એની વાત કરીએ તો આપને ખ્યાલ હશે કે વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવી રહ્યું છે. મિલેટ એટલે જાડા ધાન્ય, એટલે કે બાજરી, જુવાર, રાજગરો આ જે બધા જાડા ધાન્ય છે એના વાવેતરને સરકાર પ્રોત્સાહિત કરશે. અને આના માટે, આ જાડા ધાન્યના વાવેતર માટે ખેડૂતોને બિયારણ ખરીદવાની સહાય આપવામાં આવશે. અને આ સહાય માટે ₹35 કરોડની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. અને બજેટમાં એવી જાહેરાત થઈ છે કે જે મધ્યાહ્ન ભોજન યોજના છે અને એના સિવાય જે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે એ બધી જે સરકાર સંલગ્ન જે યોજનાઓ છે એમાં પણ જાડા ધાન્ય એટલે કે બાજરી, જુવાર, રાજગરા સહિતના ધાન્યનું વિતરણ કરવામાં આવશે. તો અહીંયા ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને એ પછી જે ઉત્પાદન થાય છે એનું વિતરણ થાય એ માટે પણ અહીંયા એક રીતે સરકારે પોતાનું આયોજન અહીંયા બજેટમાં રજૂ કર્યું છે. હવે જે બીજા જે મહત્ત્વના જે જાહેરાતો થઈ છે, મહત્ત્વના જે નિર્ણયોની વાત છે એ આપણે કરીએ મિત્રો, તો જે કૃષિ વીજ જોડાણ છે એના માટે 8,278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મને લાગે છે કે આ સૌથી મોટી જોગવાઈ છે જે કૃષિ ક્ષેત્રમાં 21,605 કરોડની જોગવાઈ છે એમાં કૃષિ વીજ જોડાણ માટે 8,278 કરોડની જોગવાઈ છે. અને મારી દ્રષ્ટિએ હું શ્યોર નથી પણ કદાચ ગયા વર્ષના બજેટમાં જે કૃષિ વીજ જોડાણ છે એ કદાચ ઉર્જા વિભાગના અંડરમાં હોય અને એ બજેટ પછી આમાં આ વખતે લેવામાં આવ્યું હોય, એટલે બજેટ જે છે એ સૌથી વધારે આ વખતે કૃષિ વીજ જોડાણનું છે. મેં તમને કહ્યું એમ 8,288 કરોડ. બીજો જે મહત્ત્વનું જે જોગવાઈ થઈ છે એ કિસાન સૂર્યોદય યોજના, ખેડૂતોને રાત્રે જે પાણી આપવામાં આવે છે સિંચાઈ માટેનું, એમાં જે ખેડૂતો ચોમાસા અને શિયાળામાં જે હેરાન થાય છે એ મુદ્દો આપણા ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમ થઈ રહ્યો છે. અને આના માટે જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે કિસાન સૂર્યોદય યોજના અમલી થઈ હતી, પણ એની અમલવારી અમુક જિલ્લાઓ પૂરતી મર્યાદિત રહી છે. પણ આ જે આ વર્ષનું જે બજેટ છે એમાં સરકારે 1,570 કરોડની આના માટે જોગવાઈ કરી છે. તો જે જોગવાઈનો આંકડો છે એ બહુ મોટો છે. આથી આપણે આશા રાખીએ કે આ વખતે, એટલે જે આ જે નવું વર્ષ, નાણાકીય વર્ષ જે શરૂ થઈ રહ્યું છે એમાં ખેડૂતોને હવે જે રાત્રે પાણી વાળવા જવું પડે છે એ જે સમસ્યા છે એનાથી છુટકારો મળે. હવે એના સિવાય જે બીજી મહત્ત્વની જાહેરાત છે એ ટપક અને ફુવારામાં સિંચાઈ માટેની છે. તો નાણામંત્રીએ ગૃહમાં એવું જણાવ્યું કે આપણા ગુજરાતમાં 21,00,000 હેક્ટર જમીનમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે અને આના માટે આનો જે વ્યાપ છે એ વધુ વધે એ માટે આ બજેટમાં 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
એના સિવાય મિત્રો જે ટ્રેક્ટર રોટોવેટર પ્લાવ સહિતના જે ખેતીમાં વપરાતા સાધનો છે એના માટે પણ સરકાર આઈ ખેડૂતના મારફતે આપણને સહાય આપે છે. તો એ જે સહાય છે ટ્રેક્ટર સહિતના સાધનો માટે એના માટે 715 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. પછી જે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આપણે જે જંગલી જાનવરનો રહે છે એના માટે કાંટારી જે તાળ છે જે ફેન્સિંગ છે એ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. અને હવે સોલાર ફેન્સિંગ માટે પણ એટલે કે ઝટકા મશીનવાળી સોલાર ફિટ કરવા માટે પણ સહાય આપવામાં આવે છે. તો કાંતાળી તાળ અને સોલાર ફેન્સિંગ માટે 400 કરોડ રૂપિયાની સહાયની અહીંયા જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. અને બીજું જે પ્રાકૃતિક ખેતી છે એને હવે સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. અને દેશી ગાયનો જે નિભાવ જે ખેડૂતો અને પશુપાલકો કરે છે એમને પણ વાર્ષિક સ્તરે અહીંયા સહાય આપવામાં આવે છે. તો દેશી ગાયના નિભાવ માટેની જે યોજના છે એના માટે 203 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. અને એના માટે એના સિવાય મિત્રો જે પાક ધિરાણ છે પાક ધિરાણ જે આપણે લઈએ છીએ એમાં વ્યાજ સહાયનો એક હિસ્સો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તો અહીંયા એવી આ બજેટમાં એવી જાહેરાત થઈ છે કે પાક ધિરાણ વ્યાજ સહાય માટે 1270 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. એના સિવાય મિત્રો જે કૃષિ એડવાઇઝરી છે એટલે કે ખેડૂતોને સલાહ આપવાની જે પદ્ધતિ છે એના માટે પણ એક નાનકડી સહાય આ બજેટમાં એની જોગવાઈ કરવામાં આવી છે. સોઇલ હેલ્થ કાર્ડ માટે પણ એક નાનકડા બજેટની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. તો મિત્રો આ જે બજેટ છે એ અંગે આપના શું અભિપ્રાય છે, કઈ વસ્તુઓ સારી છે અને કઈ વસ્તુઓમાં હજુ સરકારે થોડું ધ્યાન આપવાની જરૂર છે, અત્યારે ખેડૂતોના મુખ્ય પ્રશ્નો શું છે જેના ઉપર સરકારે સૌથી વધુ ફોકસ આપવાની જરૂર છે, એ અંગેના તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય જે કોઈ અભિપ્રાય હોય આપનો જે કોઈ ઓપિનિયન હોય એ અમને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.